શિક્ષક દિવસની, અગર શિક્ષક દિવસના નિમિત્તે અગર ગુજરાતનો ભાવિ શિક્ષક રોડ ઉપર હોય તો ગુજરાત સરકાર માટે, આખા દેશ માટે એક શરમજનક વાત છે. એટલે મારે મૂંગી બેરી બોબડી અંત બની ગયેલી જે સિસ્ટમ છે એને મારે એટલું જ કહેવું છે કે કાયમી શિક્ષકની ભરતી કરો. અમારા વાયદા પૂરા કરવામાં નહીં આવે તો ગાંધીનગરના ચોકમાં અમે આજે રાત્રિ રોકાણ કરવાના છીએ અને અમે ગાંધીનગર છોડવાના નથી જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે. ગયા વર્ષે એક હિના હતી જે આ રોડ ઉપર ઢસડાણી હતી, આજે હજારો વિરાંગનાઓ, હજારો હિના બની આજે રોડ ઉપર ઢસડાવવા માટે તૈયાર છે, કારણ કે પોતાના હકની માંગણી લઈને આવી છે. એક ડાયલોગ છે પિક્ચર નો કે કિસી કો ઇતના ભી મત ડરાઓ કે ડર ખતમ હો જાય ના, વિદ્યાર્થી સાથે પણ કે કેવું થયું છે જ્યારે પહેલી વાર અહીંયા આંદોલન માટે આવ્યા હતા ત્યારે એમનામાં ડર હતો કે અમારી સાથે શું થશે, એના પછી એ લોકો ટેવાઈ ગયા. એ લોકો હવે પરીક્ષા આપ્યા પછી એ લોકોને ખબર છે કે આંદોલન કરવું જ પડશે. આ લોકો બેનરો લગાવ્યા છે અત્યારે બેન આખા ગાંધીનગર ને ગુજરાતમાં કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિયમો ઉસકી ગોદ મેં પલતે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર એની બધી વાતો કરે છે. તો આ શિક્ષકો છે જે બાળકોનું ઘડતર કરવા માંગે છે અને આ જ શિક્ષકો એ સ્કૂલમાં શોભે પરંતુ એને મજબૂર કરી દીધા છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર અને સડક ઉપર આવવા માટે. આમ તો કે છે બેટી બચાવો બેટી પઢાઓ ને બેટીને ભણી ગણીને પછી બેસવાનું તો રસ્તા પર જ છે અને બેટીને ઢસડાવવાનું પણ રસ્તા પર છે, તો આવા ખોટા ખોટા નારા પણ શું કામ આપે છે? તમે બધા ત્યાં ગાડી વડોદરામાં પૂર ગયા ત્યાં રિપોર્ટિંગ કરવા બેન ગયા હતા, ત્યાં તમે મગર જોયા છે? ખરેખર સાચા મગર અહીંયા સચિવાલયમાં રહે છે. આ લોકોની એટલી જાડી ચામડી થઈ ગઈ છે ને કે બેન અમે અહીંયા આવતા આવતા અમારા 2 વર્ષ નીકળી ગયા છે. મોટી મોટી વાતો કરવાનો તો ભાજપ તો નંબર 1 આવે છે. છોકરાઓને દસરવામાં, છોકરીને દસરવામાં એમનો ડિટેઇન કરવામાં એમનો પાવર બતાવે છે, ટીંગાટોળી કરવામાં એમનો પાવર બતાવે છે, ન કરવાના કામ કરવામાં એમનો પાવર બતાવે છે, પરંતુ શિક્ષકની ભરતી કરવામાં એમનો પાવર ક્યાં જાય છે? અને આજે બધા એમએલએ બધા જ જિલ્લાઓમાં શિક્ષકોને એવોર્ડ આપવા ગયા છે, તો કયા મોઢે એવોર્ડ આપવા ગયા છે? શિક્ષકોની ભરતી જ નથી કરતા તો ભવિષ્યમાં એ કોને એવોર્ડ આપશે? અને ગુજરાતના દાદા જે છે એમની પાસે મારી એક જ માંગ છે, તમે જે કેલેન્ડર જાહેર કર્યું છે જે તમે ટ્વીટના માધ્યમથી ગુજરાતની જનતાને જાણ કરી, એને પ્રમાણે ભરતી કેમ નથી આવી? અમે શિક્ષણ મંત્રીને વારંવાર કહીએ છીએ તમે ખોટા વાયદા ન આપો, અને અમારો એક જ પ્રશ્ન છે કે તમે તારીખ ઉપર તારીખ આપો છો ને એટલે વય મર્યાદાનો પ્રશ્ન પૂરો થઈ જાય. આજે છે શિક્ષક દિવસ અને આજથી 1 વર્ષ પહેલા જ હું અહીંયા જ હતી ગાંધીનગરમાં, સ્થળ હતું પથિકા અને આજ વિદ્યાર્થીઓ હતા જે આંદોલન કરી રહ્યા હતા. ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, જગ્યા એ જ છે, મુદ્દો એ જ છે, વર્ષ બદલાઈ ગયું છે પણ આ લોકોની લડત નથી બદલાઈ. હજી પણ ભરતી માટે લોકો અહીંયા જ બેઠા છે, આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે. 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ પહેલાં હું અહીંયા જ હતી, આ જ જગ્યા હતી, પથિકા હતું, ખાલી જગ્યા બદલાઈ છે, મુદ્દો એ છે પણ મુદ્દો સાંભળવામાં નથી આવતો. 1 વર્ષ થયું પણ કશું થતું નથી. બેન જોવા જઈએ તો આજે શિક્ષક દિવસ છે, શિક્ષક દિવસે અગર શિક્ષક દિવસના નિમિત્તે અગર ગુજરાતનો ભાવિ શિક્ષક રોડ ઉપર હોય તો ગુજરાત સરકાર માટે, આખા દેશ માટે એક શરમજનક વાત છે. આપણે કીધું કે 1 વર્ષ થઈ ગયું, હા 1 વર્ષ થઈ ગયું, અમે ઘણા વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ કે મારી ભરતી જાહેર કરો સરકાર. અમે ગયા મહિનામાં, જૂન મહિનામાં મેં જ્યારે આંદોલન કર્યું ત્યારે સરકારે મીટિંગ કરીને 24,700ની ભરતીની જાહેર કરી અને કેલેન્ડર જાહેર કર્યું, ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે તમારી ભરતી હવે કેલેન્ડર પ્રમાણે આવશે. 1-9 TATHS ની ભરતી આવવાની હતી જે ભરતી નથી આવી, ત્યારે અમને લાગ્યું કે ગુજરાતના દાદા અમારી સાથે વિશ્વાસઘાત કર્યું, એટલે જ અમે ફરીથી ગુજરાતના ભાવિ શિક્ષકો આજે ગાંધીનગરમાં ભેગા થયા છે. અને ગુજરાતના દાદા જે છે એમની પાસે મારી એક જ માંગ છે, તમે જે કેલેન્ડર જાહેર કર્યું છે જે તમે ટ્વીટના માધ્યમથી ગુજરાતની જનતાને જાણ કરી, એને પ્રમાણે ભરતી કેમ નથી આવી? અમારી એક જ માંગ છે, જેટલી પણ ખાલી જગ્યા છે ગુજરાતમાં બધા જ માધ્યમમાં બધા જ વિષયમાં કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ. 1 વર્ષ પહેલા તમે આ રસ્તા પર ઢસડાયા હતા, બહુ જ ઉગ્રતાથી આંદોલન કરવાનો પણ પ્રયાસ કર્યો, સરકારે મીટિંગ કરી, જાહેરાત કરી, પણ હજી ભરતી નથી આવી. અમારી એક જ માંગ છે કે અમારી કાયમી શિક્ષકોની ભરતી માટે જેટલી પણ જાહેરાતો કરવામાં આવી છે, ભૂતકાળમાં ઘણી જાહેરાતો એવી છે એ ખોટી પડેલી છે, પણ અમને કોઈ એ બાબતે પ્રશ્ન નથી. તો એટલા માટે અમે એટલું જ કહેવામાં આવીએ છીએ કે જે ભૂતકાળમાં 2750ની પણ જાહેરાત કરી હતી ને એ બધી છે ને એ પૂરી નથી કરવામાં આવી. એ પછી દર 15 જૂને કાયમી શિક્ષકની ભરતી કરીશું, આવું શિક્ષણ મંત્રી ખુદ કોઈ ખાનગી ચેનલના માધ્યમથી એને ડિબેટ દ્વારા કીધું હતું. એ 15 જૂન પણ જતી રહી, એનો વાયદો પણ ખોટો પડ્યો. ત્યારબાદ અમારે ગઈ 18/6 અમે વિરોધ પ્રદર્શન ગાંધીનગરના ચોકમાં કર્યું હતું હજારોની સંખ્યામાં, ત્યારે બીજા દિવસે 19/6 ના રોજ
આપણા શિક્ષક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાયમી શિક્ષકોની ભરતી બાબતે કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. એ કોન્ફરન્સના માધ્યમથી 7,500ની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ 7મા મહિનાની 4 તારીખે 24,700ની કાયમી શિક્ષકોની ભરતીનું આ કેલેન્ડર આપ્યું હતું. આ કેલેન્ડર તમે જોઈ શકો છો કે 24,700ની કાયમી શિક્ષકની ભરતી કરવાની છે. અને એવું કીધું હતું કે દર અમે આ હજુને 1-8, 1-9, 1-10, 11, 1-12 અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું. આવા વાયદા આપ્યા હતા. 1-8 જૂના શિક્ષકોને આચાર્યની ભરતી પ્રોસેસ ચાલુ છે. 1-9 કાયમી શિક્ષકની ભરતી 11-12 ધોરણની આવવાની હતી, તો 1-9 જતી રહી. આજે 5 સપ્ટેમ્બર છે. અમે શિક્ષણ મંત્રીને વારંવાર કહીએ છીએ, તમે ખોટા વાયદા ન આપો. ને અમારો એક જ પ્રશ્ન છે કે તમે તારીખ ઉપર તારીખ આપો છો ને, એટલે વય મર્યાદાનો પ્રશ્ન પૂરો થઈ જાય. અમે એટલું જ કહેવા માગીએ, તમે એક વખત ફોર્મ ભરાવી દો, પછી 2 મહિના તમે પાછળથી ભરતી કરો તો અમે રાજી ખુશી છે. અને આ શિક્ષણ મંત્રીને એટલું જ કહે છે, તમે વડોદરામાં જઈને ખોટે ખોટા ફૂડ પેકેટ વિતરણ ન કરો. તમને જે કામ આપ્યું ને કરો. તમે ટ્વિટરના માધ્યમથી અને જ્યારે મિટિંગ ચાલુ હોય ત્યારે ઊંઘી જાય છે. અમે એટલું જ કહે છે કે ભાઈ તમને જે કામ આપ્યું ને કરો. અને તમને એમ લાગે કે ટેકનિકલ ઇસ્યુના લીધે તારીખ છે આગળ પાછળ થઈ શકે છે એમ, તો તમે ટ્વિટરના માધ્યમથી એમને જાણ કરો. એને બધી ખબર હોવા છતાં પણ આખે પટ્ટી બાંધી લઈ છે અને અજાણ્યા થઈ જાય છે. એટલે મારે મૂંગી બેરી બોબડી અંત બની ગયેલી જે સિસ્ટમ છે એને મારે એટલું જ કહેવું છે કે કાયમી શિક્ષકની ભરતી કરો. અમારા વાયદા પૂરા કરવામાં નહીં આવે તો ગાંધીનગરના ચોકમાં અમે આજે રાત્રિ રોકાણ કરવાના છીએ અને અમે ગાંધીનગર છોડવાના નથી જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે. અને અમે એટલું જ કહેવા માંગીએ કે કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્યારે જ શક્ય છે એક વખત તમે અમારી સાથેની બેઠક કરો. અમારી સાથે બેઠક કરવા તો માંગતા નથી. અચ્છા, અને ઉમેદવારો છે જે એ 1 વર્ષ પહેલા પણ આટલા ઉગ્રતાથી જ આંદોલન કરી રહ્યા હતા, આટલા ઉગ્રતાથી જ પોતાની વાત કરી રહ્યા હતા. યુવરાજસિંહ પણ અહીંયા છે અને આ છોકરી જે છે એકદમ ઉગ્ર રીતના બોલી રહી છે, આક્રોશ વ્યક્ત કરી રહી છે. અને આની પહેલા જ્યારે 1 વર્ષ પહેલાં હું અહીંયા આવી હતી ત્યારે નેહાને રસ્તા પર ઢસાડવામાં આવી હતી, પોલીસને અટકાયત કરવામાં આવી હતી, પોલીસે અટકાયત કરી હતી. અને અત્યારે ખાલી ચહેરા થોડોક બદલાયા છે, બાકી મુદ્દો એ જ છે. આપનું શું નામ છે? હજી પણ વ્યથા નથી સંભળાતી. 1.5 વર્ષથી અમે આંદોલનો કરી છે, આવેદન પત્ર આપી છે, માંગ કરી છે કે અમારી શિક્ષકોની ભરતી જાહેર કરો. પણ ભરતીના નામે અમારે ટિકટ પાસ ઉમેદવાર સાથે પોલિટિક્સ કરવામાં આવે છે, અમારા સપનાઓ સાથે રમત રમવામાં આવે છે, અમારા સપનાઓ સાથે રમત રમી જાય છે ભાજપ સરકાર. જો એ ભાજપ સરકારમાં ભરતી કરવાની તાકાત ન હોય તો શું કામ મોટા મોટા વાયદા કરે છે? 24,700ની ભરતી તો જાહેર કરી નાખી, તો નોટિફિકેશન જાહેર કેમ નથી કરતા? એમને નોટિફિકેશન જાહેર કરવામાં કાંટા શું વાગે છે? મોટી મોટી વાતો કરવામાં તો ભાજપ સરકાર નંબર 1 આવે છે. છોકરાઓને દસરવામાં, છોકરીને દસરવામાં એમનો ડિટેઇન કરવામાં એમનો પાવર બતાવે છે, ટીંગાટોળી કરવામાં એમનો પાવર બતાવે છે, ન કરવાના કામ કરવામાં એમનો પાવર બતાવે છે, પરંતુ શિક્ષકની ભરતી કરવામાં એમનો પાવર ક્યાં જાય છે? ભારતીય જનતા પાર્ટીની બધો પાવર શિક્ષકની ભરતી કરવામાં કેમ નથી બતાવતા? ભાજપ સરકાર બધો પાવર નકામા કામમાં બતાવે છે, તો એકવાર એનામાં તાકાત હોય, હિંમત હોય અને ભાજપ સરકાર સારી સરકાર હોય તો કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન આપીને ભરતી કરી બતાવે. ક્યારે પરીક્ષા આપી હતી આપણે? 2023માં આપી હતી. હવે તમને આશા છે કે તમને નોકરી મળશે? સાચું કહું તો મને તો એવું સારું લાગે છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની પાર્ટી છે ત્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી નથી થવાની. ભાજપ સરકાર ગુજરાતમાંથી નાબૂદ થાય અને બીજી પાર્ટી આવે અને એ ભરતી કરે તો ઠીક છે, બાકી ભાજપ સરકારના રાજમાં કોઈ કાયમી શિક્ષકોની ભરતી થવાની નથી. દગા ઉપર દગો, દગા ઉપર વળો. છેલ્લા 1.5 વર્ષથી અમારી સાથે દગો કરવામાં આવે છે, અમારા સપનાઓ સાથે રમત રમવામાં આવે છે, અમારી જિંદગી સાથે રમત રમવામાં આવે છે, ટેટ પાસ ઉમેદવાર સાથે પોલિટિક્સ કરવામાં આવે છે. 1 વર્ષ પહેલાં પણ હું અહીંયા આવી હતી, આંદોલન હતું ત્યારે નેહાને મેં રસ્તા પર ઢસડાતા જોઈ છે. એના પછી હું આંદોલનમાં આવી ત્યારે મેં આ બેનને રસ્તા પર ઢસડાતા જોયા છે. સ્ત્રી સાથે જે થાય છે, છોકરીઓ જે પરીક્ષા આપે છે, જે શિક્ષક બનવાની છે, એની સાથે આવું કેમ વર્તન થાય છે? તમને ડર છે કે તમારી સાથે પણ એવું? સરકારને ખબર નહીં શિક્ષકોની ભરતી કરવામાં શું કાંટા વાગે છે. એમને ભરતી નથી કરવી એટલા માટે અમારા ઉપર અત્યાચાર કરે છે. જો એમને ભરતી કરવી હોય તો એ કરી શકે, શા માટે ના કરી શકે? આટલી બધી જગ્યા ખાલી છે તો. પરંતુ ભાજપ સરકારને શિક્ષકોથી ડરે છે, એમને ભરતી નથી કરવી, પોલિટિક્સ કરે છે અમારી સાથે. પરિવાર તમારો સાથ આપે છે? તમે આપે છે? હા, સપોર્ટ કરે છે, પરિવાર સપોર્ટ કરે છે. વિદ્યાર્થીઓના ચહેરા પણ મોટા ભાગે એક છે અને આજે પણ હવે આક્રોશ વધારે છે. પહેલા આંસુ વધારે હતા અને છતાં પણ અવાજ નથી સંભળાતા. ગયા વર્ષે એક હિના હતી,
જે આ રોડ ઉપર ઢસડાણી હતી, આજે હજારો વિરાંગનાઓ હજારો હિના બની આજે રોડ ઉપર ઢસડાવવા માટે તૈયાર છે, કારણ કે પોતાના હકની માંગણી લઈને આવી છે. શિક્ષક છે ને બેન, એ શાળાઓમાં શોભે, સડક ઉપર ન શોભે, પરંતુ આ ગુજરાત રાજ્ય સરકારે, શિક્ષણ મંત્રીએ એ સડક ઉપર આવવા માટે મજબૂર કરી દીધા છે. અને શિક્ષણ મંત્રી જેને ખરેખર શિક્ષકોની ભરતી કરવાનું કાર્ય સોંપવા માટેને પદ ઉપર બેસેલા છે, એ ત્યારે પૂર જતા રહે પછી એ ફૂડ વિતરણનું પેકેટ કરવા જતા રહે છે, એને આખાઓ જે છે એ સિંગાપુરમાં જઈને ઢોલ વગાડે છે. એટલે અહીંયા કોઈને કશી કાંઈ ગતાગમ કે કાંઈ પડતી નથી, અને જે મન ભાવે એ કામો કર્યા રાખે છે. જેને જે પદ માટે બેસાડવામાં આવ્યા છે એ લોકોએ કાંઈ કામમાં નથી કરતા, અને જે વાયદા વચનો જે આદરણીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા એ વાયદા વચનો હજી ત્યાંના ત્યાં જ છે. કેમ કે ભૂપેન્દ્ર પટેલ સાહેબે કીધું હતું કે 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર 1 નવેમ્બર 1 ડિસેમ્બર ને રોજ અમે ભરતી કરીશું. તો ભાઈ ક્યાં છે ભરતી? ક્યાં છે નોટિફિકેશન? આજે નોટિફિકેશન તો સુધા કોઈ આવતું નથી. એટલે શિક્ષક, આ લોકો બેનરો લગાવ્યા છે અત્યારે બેન આખા ગાંધીનગર ને ગુજરાતમાં કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિયમો ઉસકી ગોદ ને પલતે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર એની બધી વાતો કરે છે. તો આ શિક્ષકો છે જે બાળકોનું ઘડતર કરવા માંગે છે, અને આ જ શિક્ષકો એ સ્કૂલમાં શોભે પરંતુ એને મજબૂર કરી દીધા છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર અને સડક ઉપર આવવા માટે. હિનાબેન સાથે જ વાત કરીએ, કારણ કે લાસ્ટ ટાઈમ મેં એમને જોયા છે, એમની સાથે શું થયું છે અને એની પહેલાં પણ જે થયું છે મેં બધાને જોયા છે. લાસ્ટ ટાઈમ જ્યારે આંદોલન થયું મેં તમારી વેદના સાંભળી, મેં જોયું કે કઈ રીતના વર્તન કરવામાં આવ્યું છે, અને છતાં પણ પરિવાર તમને અહીંયા આંદોલન માટે મોકલી રહ્યા છે એ પણ મોટી વાત છે. એટલી હિંમત ક્યાંથી આવે છે કે લડવાનું જ છે? આંદોલનમાં આવું એ મારી મજબૂરી છે. સરકાર ભરતી નથી કરતી, હર વખતે ખોટા વાયદા ને વચનો આપે છે ને, એટલે અમારે મજબૂરીમાં આવવું પડે છે. આજે આમ શિક્ષક દિનના નિમિત્તે અમારે વર્ગખંડમાં હોવું જોઈએ, એની જગ્યાએ આજે અમે રસ્તા પર છીએ. શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીના બોલની કઈક તો કિંમત હોવી જોઈએ ને. હર વખતે જાહેરાત કરવામાં આવે છે પણ ભરતી નથી થતી. આ ખાલી આ પાર્ટી છે, એ ખાલી જાહેરાત કરે છે, એ જાહેરાતોને કોઈ દિવસ પૂર્ણ કરવામાં માનતી નથી. આમ તો કે છે બેટી બચાવો બેટી પઢાઓ ને બેટીને ભણી ગણી ને પછી બેસવાનું તો રસ્તા પર જ છે, અને બેટીને ઢસડાવવાનું પણ રસ્તા પર છે. તો આવા ખોટા ખોટા નારા પણ શું કામ આપે છે? અને લખે છે ભણશે ગુજરાત, કઈ રીતે ભણશે ગુજરાત? શાળામાં શિક્ષકો તો છે નહીં. આજે અમારે વર્ગખંડમાં હોવું જોઈએ, એની જગ્યાએ આજે અમે રસ્તા પર છીએ. હું એમ કહું છું કે સાહેબ એક પદની ગરિમા હોય છે. મુખ્યમંત્રીએ તેમનો વાયદો કર્યો હતો, પ્રવક્તા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ભાઈ 1-8, 1-9, 1-10, 1-11 રીતે ભરતી આવશે, બરોબર છે. શિક્ષણ મંત્રીની પણ ગરિમા હોય છે બેન, એ લોકો ટ્વીટ કરીને જાહેર કરે છે કે ભાઈ અમે આ રીતે ભરતી કરશું, તમે જયારે ખોટા પડો ને ત્યારે સાહેબ મારે તમને પૂછવું છે કે તમારા પદની ગરિમા શું રહી છે, બરોબર છે. અને આ લોકો નેતાઓ જે કહું છું એમને કે તમે તમારી આંધળા એટલા થઈ ગયો છે ને કે તમે ગરિમા જાળવી શકતા નથી. તમે બધા ત્યાં ગાડી વડોદરામાં પૂર ગયા ત્યારે રિપોર્ટિંગ કરવા બેન ગયા હતા, ત્યાં તમે મગર જોયા છે. ખરેખર સાચા મગર અહીંયા સચિવાલયમાં રહે છે. આ લોકોની એટલી જાડી ચામડી થઈ ગઈ છે ને કે બેન અમે અહીંયા આવતા આવતા અમારા 2 વર્ષ નીકળી ગયા છે. એટલા દર વખત કહે છે કે ભાઈ તમારું ધ્યાનમાં છે, તમારું ધ્યાનમાં છે, પણ ક્યારેય આ લોકોએ એમની ઈરાદાપૂર્વક ભરતી કરવાનો કોઈ ઈરાદો જ નથી. અમને શિક્ષણ પ્રથા આખી કોન્ટ્રાક્ટ પર લઈ જવાની છે બેન. આ લોકો મને લાગતું નથી કે અમને કંઈ ભરતી, બાકી એક મુખ્યમંત્રી લેવલના માણસની ગરિમા જાળવવાની હોય કે ના હોય, બિલકુલ ગરિમા લોકો અલગ જાળવતા નથી. અને દર ગઈ 5 સપ્ટેમ્બરે અહીંયા રોડ પર જ હતા અમે, આજ 5 સપ્ટેમ્બર પર રોડ પર છું, અને મને તો લાગે છે કે આવતી 5 સપ્ટેમ્બરે પણ અમે રોડ પર જ હોવાના છીએ. કેમ કે આ સરકાર પર અને આ સિસ્ટમ પર અમને કંઈ ભરોસો હવે રહ્યો જ નથી. અમારા આ લોકો ને આમ કરીને 2027ની ચૂંટણી લાવવા માંગે છે, પણ એ લોકોને ખબર નથી, કારણ કે અભણ લોકો છે. એક દિવસ અથવા એક મહિનો પણ શિક્ષક ક્લાસમાં લેટ પડશે ને તો ગુજરાતનું ભાવિ કેટલું ડામાડોળ થશે ને. આ લોકો સાહેબ અભણ છે ને બેન, એટલે ખબર નથી. અચ્છા એક ડાયલોગ છે પિક્ચરનો કે કિસી કો ઇતના ભી મત ડરાઓ કે ડર ખતમ હો જાય ને, વિદ્યાર્થી સાથે પણ કંઈક એવું થયું છે. જ્યારે પહેલી વાર અહીંયા આંદોલન માટે આવ્યા હતા ત્યારે એમનામાં ડર હતો કે અમારી સાથે શું થશે, એના પછી એ લોકો ટેવાઈ ગયા. એ લોકો હવે પરીક્ષા આપ્યા પછી એ લોકોને ખબર છે કે આંદોલન કરવું જ પડશે. જી શું નામ છે? પટેલ અમીશા. અને ક્યાંથી આવ્યા છો? મહેસાણાથી. મહેસાણાથી. અચ્છા એક મહિલા તરીકે એક તો મહેનત કરવાની, પરિવારને સાચવવાનું, પ્લસ પરીક્ષા આપવાની અને પાસ થયા પછી પણ ભરતીની કોઈ ગેરંટી નથી હોતી, તો એ સમય કેટલો કષ્ટ હોય છે? બહુ જ કષ્ટ હોય છે. આ સમય મેં ખુદ આ સહન કરેલું છે, કારણ કે મારો જ્યારે એક્ઝામ હતી ત્યારે મારો ખુદનો બાબો 10 મહિનાનો જ હતો,
અને મેં મારા બાબા અને નાનો મૂકી મૂકીને મેં વાંચ્યું છે અને આ કષ્ટ વેઠ્યું છે. ત્યારે સરકારને એક વર્ષ ઉપર થઈ ગયું એક્ઝામ લીધે, પણ તો પણ હજી સુધી ભરતી કરવામાં નથી આવતી. બાબાને ઘરે મૂકીને આવી છું, 1.5 વર્ષનો જ છે અત્યારે, તો એને ઘરે મૂકીને આવે છે તો અમને પણ જીવ નથી ચાલતો નાના છોકરાઓને ઘરે મૂકીને આ બધું કરવાનું. અને આજે એક શિક્ષક દિન તરીકે અમે શિક્ષક છીએ અને અમારે જ અત્યારે રોડ પર બેસવું પડે છે. અને આજે બધા એમએલએ બધા જ જિલ્લાઓમાં શિક્ષકોને એવોર્ડ આપવા ગયા છે, તો કયા મઢે એવોર્ડ આપવા ગયા છે? શિક્ષકોની ભરતી જ નથી કરતા તો ભવિષ્યમાં એ કોને એવોર્ડ આપશે? છેવાડાના વિદ્યાર્થીઓને શિક્ષક મળવાના જ નથી. સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છેવાડાના વિસ્તારોમાં શિક્ષકોની ભરતી થવાની નથી, તો ગામડાનો ગરીબ વિદ્યાર્થી ભણી શકવાનો નથી. ગામડાનો ગરીબ વિદ્યાર્થી નહીં ભણે તો ગામડું ઉચ્ચ લેવલે કઈ રીતે આવશે અને ભારતનો વિકાસ કઈ રીતે થશે? મોદી સાહેબ ભારતને વિકસિત દેશ બનાવવા માંગે છે, તો ગામડાનો વિદ્યાર્થી ભણશે, ગામડાનો વિદ્યાર્થી આગળ વધશે તો જ ભારત વિકસિત દેશ બની શકશે. બેન, આ શું લાગે છે? આ બધા જ જે છે એસીમાં બેસી રહેવા માટે અહીંયા આવ્યા છે? એસીમાં તો એ લોકો બેસી રહેતા હોય છે. હું ચોક્કસ એક સંદેશ કહેવા માંગીશ કે શિક્ષણની અંદર રાજકારણ હોવું જરૂરી નથી, રાજકારણમાં શિક્ષણ હોવું જરૂરી છે. બરાબર, આ શિક્ષણ મંત્રી, થોડાક દિવસ પહેલા મેં એક વિડીયોની અંદર જોયું હતું, ટીમલી રમતા હતા. અહીંયા કેટલાય વિદ્યાર્થીઓની અંદર આંખમાં આંસુ હોય છે ને એ લોકો ત્યાં પોતાની મસ્તીની અંદર ટીમલી રમવામાં વ્યસ્ત હોય છે. હું ચોક્કસ એમને કહીશ કે તમે સત્તાના મેદની અંદર આવીને અભિમાનમાં ના આવી જશો. આ સત્તા પક્ષ ક્યારે લાત મારી દે, કોઈ આમાંથી કોઈ એક વ્યક્તિ નહીં, જો આ બધામાંથી કોઈ એક વ્યક્તિ નહીં, જો બધું આ લાગી ગઈ ને અમને તો પણ એવા ક્યાંય ફેંકાઈ જશે. આ ગઈ 5 સપ્ટેમ્બરે પણ અમે અહીંયા રોડ ઉપર હતા, આજે પણ છીએ. જે શિક્ષકને ખરેખર શાળાની અંદર હીરા ઘસવાના છે એ શિક્ષક અહીંયા રોડ પર ઘસડાઈ રહ્યો છે. એ કોઈ કારણે કોઈ પણ ભોગે વ્યાજબી નથી. બેન, દરેક શિક્ષક વર્કન્ડમાં શોભે, અહીંયા સડક પર ના જ શોભે. હું અમારી માગણી અને લાગણી, થોડાક સમય પહેલાં જ પ્રવક્તા મંત્રી સાહેબે કીધું હતું ભાઈ 1-8, 1-9, 1-10 ભરતી કરીશું. શું એમના વાયદા પર પણ એવા સાચા ઉતર્યા કેમ? એમ જો તમારે નથી થઈ શકતું તો બોલો છો શું કામ? તમે જે બોલ્યા છે પૂર્ણ તો કરો તમે પહેલા. મારું એટલું જ કહેવું છે, જ્યારે જ્યારે અમે આવીએ છીએ ત્યારે ચોતરફ પોલીસ આવી જાય છે. હું એમ કહું છું કે આજે સર્વત્ર આખા ગુજરાતમાં વરસાદની મોસમ છે, બધે જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પ્રકૃતિ આ ગાંધીનગરમાં અમને જગ્યા આપી છે. સાહેબ, તમે કેમ નથી સમજતા કે આજે શિક્ષક દિનના દિવસે સ્વયં પ્રકૃતિ અને ભગવાન પણ આ શિક્ષકોની સાથે છે? તો વાયદા પ્રમાણે જે તારીખો આપી છે એ તારીખ પ્રમાણે તમે ભરતી તો કરો, અને મોટા પ્રમાણમાં જેટલી એનઈપી છે એ પ્રમાણે ભરતી તો કરો. જી, આજે 5 સપ્ટેમ્બર છે, શિક્ષક દિવસ છે. શિક્ષકનું સ્થાન માત્ર ને માત્ર વર્ગખંડમાં હોય. આજે અમે રોડ પર આવ્યા છે, જે 5 સપ્ટેમ્બરને લાજે એવું કામ કહેવાય. બરાબર, આ ભાજપ સરકાર માટે બહુ ખરાબ વસ્તુ છે. બરાબર, બસ એટલું જ કહીશ. એટલે એમની વાત બહુ જ સાચી છે કે એક વર્ષ પહેલા એ જેમ કહી રહ્યા છે કે એ લોકો પણ રસ્તા ઉપર હતા, એમ હું પણ અહીંયા આ જ રસ્તા પર હતી અને મેં લોકોની વેદના વ્યથા એક વર્ષથી સતત હું સાંભળી રહી છું. અને જો એ તમને સંભળાય છે, મને સંભળાય છે, તો કાલ સુધી કેમ નથી સંભળાતી? શિક્ષક દિવસ છે આજે અને શિક્ષક દિવસ હોય ત્યારે આપણે સોશિયલ મીડિયા પર બહુ સારા સારા પોસ્ટ કરી દઈએ છીએ કે ભાઈ શિક્ષક તો આવા હોય, શિક્ષક વગર તો જીવનની કલ્પના પણ ન થઈ શકે, ગુરુ વગર કલ્પના ન થઈ શકે. પણ જે શિક્ષકને અત્યારે વર્ગખંડમાં બાળકોને ભણાવવાના હતા એ શિક્ષકો અત્યારે રસ્તા પર બેઠા છે. અને જો આ લોકો રસ્તા પર બેઠા છે તો આપણી શિક્ષણ વ્યવસ્થા અને આપણા શિક્ષણ વિભાગને થોડી શરમ આવવી જોઈએ. કારણ કે જો આ લોકો રસ્તા પર છે તો અનેક એવી સ્કૂલો છે કે જ્યાં બાળકોને શિક્ષક નથી મળી રહ્યા, અને અનેક એવી સ્કૂલો છે કે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષકને ઝંખી રહ્યા છે, છતાં પણ એમની પાસે ભણવા માટે શિક્ષકો નથી ભણાવવા માટે. અને આટલા વર્ષ થયા પછી પણ જો આ અવાજ ના સંભળાતા હોય, આ મુદ્દો ન સંભળાતો હોય, તો પછી આપણા માટે બહુ જ શરમજનક કહેવાય કે શિક્ષક દિવસના દિવસે જ આ ભાષણ આપવા પડે છે આપણું.